કે કોઈ જો માલિકની મરજી વિના ચારશે ને તો એને પાપ લાગશે પાપ લાગે જ પણ આપણા ખેતરમાં કયું આવે ને તો એ ભગવાનનું વરદાન છે કે આપણે જે નિંદામણને નથી જોતું ને એ ખાઈ જાય એના બદલામાં છાણ ને ગૌમૂત્ર ઉમેરી દે એક રામભાઈ બસિયા છે વડિયા અને ભેસાણ પાસે સાકરોડા એ રામભાઈ બસિયા 2800 વીઘાનું ખેડૂત છે કે મારી અળખે પણ કે બધા ખેડૂત છે ને એ બધું બારી નાખે હાઠી તમારા પુસ્તકો હોય તો અમારી વર્ષોથી જોડાયેલા વર્ષે એક વખત પછી કેમ બધું હરગાઉન બંધ કર્યું અને કે અમારે કપા જાજો હોય કે આટલી મોટી જમીનમાં 65 વીઘાનો દર વર્ષે વાવવાનો જ હોય ઓછામાં ઓછો પછી કે ફરતા થઈને પાત્ર ઢગલા કરી દઈએ એ કે પંચાને માલતારીને ખબર હતી એ કે અહીંયા 3-4 ટોળા આવીને ધામા નાખે મારા ખેતરમાં બે અને હાઠીઓ ખૂટે ને ત્યાં સુધી ખવડા એ હાઠી ગાયું ખાઈ દે ખાલી થોડા થોડા થળિયા વધે બાકી બધું જ ખાઈ દે અને હું એને પીવાના પાણીની વ્યવસ્થા કરી દઉં અને ઉલટાને બાજરો આપું કે ભાઈ ગાયું લઈને આવ્યા છે અને મારી ખેતીમાં 3 મહિના હું ગાયું બે આપું ઉનાળા આ યજ્ઞ કર્મ છે ગાયુંનું પેટ ભરાય અને ધરતી ફળદ્રુપ થાય છે આ બધું વિચારવા જેવું આપણે શું કે આજને આજની કાલ કરો હરગાડી એ કે આ વયસમાં કોણ ડૂસો હાથ બે છે બરાબર આનાથી ધરતી બની જશે કાર્બન છે ને એ 0.1 થી 0.3 ની વચ્ચે આવી ગયો 1 થી 2% કાર્બન હોવું નહીતર ધરતીમાં વીકે 5 થેલી ડીએપી નાખશો ને તો ઉત્પાદન દાખલા તરીકે કાર્બન છે ને એ આ શરીરનું હાડકું છે મંદિર આવું ઊભો તો મારા લોહીને હિસાબે નથી ઊભો માંસને હિસાબે નથી ઊભો ચામડીને હિસાબે નથી ઊભો તમે સમજી શકો હું માત્ર હાડકાને હિસાબે ઊભો છું બરોબર આમાંથી હાડકા કાઢી લઈએ અને કાંઈક એવો ખોરાક આપવામાં આવે કે પેલા મારા શરીરમાં ચરબી ને માંસ ને લોહી ને 3 ગણું કરજી પણ ખાલી હાડકા કાઢી લઈએ તો હું ઊભી શકું એમ છે ને કાર્બન છે ને એ ધરતીનું હાડકું છે કાર્બન નીકળી ગયો કાર્બન ઘટી ગયો એટલે જાઓ અને હજી તમને કહું એક ધરતી લેબોરેટરી કરો અને કાર્બન છે ને 0.1 થી 3 આવે ને પછી ખાલી પ્રયોગ માટે 2 થેલી ડીએપી નાખજો ને વીઘે 2 થેલીમાં તમારે કઈ લાંબુ હોયું નહીં જાય હે તમે પ્રયોગ કરો નહીં આવે ઉપયોગ એ કાર્બન છાણિયા ખાતરથી જ આવશે અને આ બધું એમાં ભેળવશો ને તો કાર્બન ઉમેરાય નહીતર નહીં ઉમેરાય ખેતી કરવી હોય ને તો છાણિયું ખાતર ફરજિયાત છે આ ખેતીને ભૂલી જાય અને નહીતર આપણે છાણિયું ખાતર વાપરવું પડશે પછી ગાયનું છાણિયું ખાતર વાપરવાથી 3 વર્ષે અમારી એવી સ્થિતિ થઈ ગઈ કે 80% રોગો આવતા બંધ થઈ ગયા કારણ કે જમીન બળમાં આવી ગઈ અને રોગો અને ફોનાની માત્રા વધી સુવર્ણની માત્રા વધે ને તો આપણી રોગ પ્રતિકારક શક્તિ વધે એની વધી ગઈ મારી ફેક્ટરીએ ડોલી રીંગણા છે આમ ચૈત્ર મહિને વાવી શ્રાવણ મહિને મને ફૂલ રીંગણા થવા અને આમ લૂમખાન લૂમખા થાય અને અત્યાર સુધી થયા હવે એને પછી કાપી નાખી પાછા 15 દી કે ઢગલે ઢગલા થાય રીંગણી કે કોઈ પણ વસ્તુ દૂધી થતી બંધ થઈ ને એટલે 50% વેલો કોઈ દયા ખાધા વિના કાપી નાખવાનું અને આમ છેડે 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 પોષણ લઈ જવું પડે ને વહમું પડે ફળ આવતા હોય ને આંબામાં ઉપલી ડાયરું કાપી નાખો એટલે અમારે દેશી આંબા છે પેલા અવળી અવળી કેરી આવતી રોપડામાં પછી આંબો 30-40-50 વર્ષનો થાય ને કેરી અવળી થઈ જાય વળી ઉપરથી કાપી નાખો ને એટલે ફળ પાછું મોટું થઈ જાય એટલે કોઈ પણ ફળ મોટું લેવું હોય ને જામફળીનું બોરનું તો કટિંગ એનો રસ્તો છે ઝાડવાન કોરો મળી જાય ને એટલે તાકાત ભેગી થઈ જાય એ તો પણ પીપરાનો સીધો દાખલો છે પીપરનો તમે કાપો ને પછી ગરજા ફૂટેમાં પાન કેવડાવો એ ફળને નિયમ લાગુ પડે છે એટલે ફળદાનમાં કટિંગ બહુ મહત્વનું કટિંગ કરો અને ગેરંટી સાથે ફાલ આવે અને ફળ મોટા થાય જામફળી તમે કરજો એક જામફળીને કાપતા નહીં એક જામફળી કાપી નાખો ફાલ પૂરો અને કાપવાનું ઋતુ દરેક ફળદાનને ફાલ પૂરો થાય પછી એનું વિજ્ઞાન કે બોર પૂરા થયા એટલે બોરી કાપી નાખો જામફળ પૂરા થયા જામફળી કાપી નાખો કેરી પાકી ગઈ તો નબળી નબળી ડાયરું હોય ને એ કાપી નાખો અને તમે જુઓ કે બીજે વર્ષે ગેરંટી સાથે ફાલ આવશે અને ફળ છે ને મોટા થશે
અને એક ઝાડવું કાપ્યા વગરનું મૂકજો એટલે તમને સીધો પ્રયોગ થઈ જાય. એટલે આવી રીતે છાણિયું ખાતર આપણે નાખવું પડશે, કાર્બન વધશે તો જ ઉત્પાદન આવશે. અને અમારી રીંગણીમાં અમે દુનિયાને ઉકાળા છાંટવાનું કહીએ, અમારે કઈ છાંટવું જ નથી પડતું. બરોબર, રોગ આવે તો છાંટીએ ને, રોગ આવતો જ નથી. છ મહિના ધરવો ધરે રીંગણા ખાધા, અમારે જંતુનાશક તો નથી થયેલી. ઉકાળાને છાંટવા પડતા, છાણિયું ખાતર નાખવાથી ફાયદો. પછી જયારે રોગ આવશે ને, એટલે આપણે ઉપર ચિંતા કરી છે. અને ખેતીવાડી ખાતા વાળા ઉપર દવા છટાવે છે. રોગની શરૂઆત મૂળિયાથી થાય છે, તો મૂળિયાને શું કરવાનું? તામ્ર છાસ અમે પાઈથી એનું પરિણામ આવ્યું. પછી એનું પરિણામ મેં આયુર્વેદના ડોક્ટરો સાથે ચર્ચા કરી કે આ તાંબાના વાસણમાં રાખેલી છાસ પાઈને અમને કાંઈ વૈજ્ઞાનિક ખબર નથી. અમે તો સાય કહાઈ જાતી હતી ને, કાંસાના વાસણમાં આપણે ઘરે પિત્તળના વાસણમાં આપણે સાફ કરતા ને, એના ઉપરથી મેં વિચાર કર્યો કે હારી આ ઝેરી તો થઈ જાય છે. કારણ કે લીલી કાંસ જેવી સાઈઝ મેં જોયેલી બાળપણમાં, લોકો આ સાટીએ તો અને આ પાઈ તો એનું પરિણામ. પછી મને રસશાસ્ત્રના એમડી ડૉક્ટર અરુણભાઈ ચાવડાએ કીધું, તાંબામાં છાસ કે ગૌમૂત્ર અમારી કે અમુક ઔષધો આવે ઝેરી કરવાના, અને પીવાના ન હોય, ચામડી લગાડવાના હોય એટલે એ ચામડીના રોગ મટાડે. એ કે 30 દિવસ એમાં ભર રાખીને એટલે ઝેરી થઈ જાય, પછી ગમે એવો રોગ કાઢ નાખે. અને તાંબાના વાસણ, તાંબાના વાસણમાં રાખેલું દહીં, પછી દહીં તમે ખરજવાને લગાડો ને હવાર હાંડ એટલે ખરજવું મટી જાય, તો દહીંથી ના મટે પણ ઓલું તાંબુ અંદર ગયું ને એટલે મટી જાય. અને તાંબાને ગ્રહણ કરવા માટે દહીં કામનું. બરાબર, પછી એ પ્રયોગ પારવા પારવા ખેડૂતો પાસેથી કે તાંબાના વાસણમાં દહીં ભર્યું રાખી અને કે દહીં ખરજવાને રોજ હવાર હાંડ લગાડી દીધું કે ખરજવું મટી જાય, તો ખરજવું શું છે? બેક્ટેરિયા, ભયંકર બેક્ટેરિયાનો રોગ, કે સામાન્ય દવાથી બેક્ટેરિયા મરતા જ નથી. ગમે એવી ટ્યુબ લગાડો, લિક્વિડ આપે કોઈ એ લગાડો, ટિંજર લગાડો, એને કાંઈ ના થાય, પણ તાંબાથી મરે. પછી એણે કીધું કે 30 દિવસ તાંબુમાં છાસ કે ગૌમૂત્ર ભરી રાખો એટલે તાંબુ એમાં આવી જાય પૂરું. પછી તમારે જરૂર હોય તો હાથ મેં જે વાપરી નાખવું પડે, અને અટાણે હું ચીંધું ભાઈ આમાં તાંબાવાળી છાસ પાવી પડે એમ છે, તો 30 દિવસની રાહ જુઓ તો રોગ વધી જાય. તો તમે 5 દિવસ 7 દિવસ વાપરી નાખો, પણ હવેથી આપણી પાસે 30 દિવસનું ગૌમૂત્ર ને તામ્ર છાસ ને તામ્ર ગૌમૂત્ર હોવા જોઈએ. તો એ મેળવવા માટે શું કરવું? પ્લાસ્ટિકના બેરનની લાઈન કરજો અને બધામાં ભંગારમાંથી ગોતી આવેલા 2 વાસણ નાખજો, અને છાસના બેરલ ભરજો, ગૌમૂત્રના બેરલ ભરજો, અને તમારે 365 દિવસેથી જોઈને તમારી પાસે તાંબાવાળી છાસ તૈયાર હશે. એ બગડતી નથી, ગૌમૂત્ર બગડતું નથી. ગૌમૂત્ર ખાલી ખાતર છે, તાંબામાં ભરો ને તો ખાતર વધતા રોગ નિવારણ થઈ જાય. પછી ગૌમૂત્ર થાતો એટલે એક રોગ ઉભો ના, 30 દિવસ ભરી રાખો. પછી ઉપયોગ કરતા પહેલા એને હલાવવાનું, જોડો તાંબાનો ક હશે ને એ બધી સાઈડમાં ફરકો છે. એ તાંબ્ર છાસ તમારે 1 લિટર એમાં 5 ગ્રામ હિંગ ઉમેરી દેવાનું, પછી બીજે 5 લિટર છાસ પાવાની. ખાલી બેક્ટેરિયા, વાયરસ, ફૂગ, કૃમિ અને અવડાવડા મૂંડા હોત મરી જાય. જ્યાં મૂંડાથી મગફળી તેલ જતું હોય ને ત્યાં એક જ ઉપાય છે, તાંબ્ર છાસ. તાંબાવાળી છાસ તમે તેલના પાન સાથે પાઈ દો પછીના, અને માનજો ખબર પછી જોગવાઈ નથી તો વાવણી થવાની તૈયારી થઈને તો તમે ફુવારો કાઢી અને દંદુડી પાડજો સાહે સાહે. એમ થાય કે મારા ખેતરમાં મૂંડા ભયંકર છે અને થવા નથી દેતા, ફુવારો કાઢી ઝડપથી આવી જાઓ ફટાફટ 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 અને જાઓ નહીં આવે. અને હજી એને અસરકારક બનાવવું હોય તો ડીંડલીઓ થોર એમાં પીસી નાખજો, આકડો નાખજો તો યાર ના મળે તો, પણ પરમ ઔષધ ડીંડલીઓ થોર. આ પૃથ્વી જન્મી ત્યાંથી આજ સુધી વાયરસ, બેક્ટેરિયા, મચ્છર કે કોઈ કીટકે, દુલકા કીડાએ ડીંડલીયા થોરને બટકું ભરવાની હિંમત જ નથી કરી. અને મચ્છરથી લઈ માણા અને હાથી ડીંડલીયા થોરનો રસ ચૂહે ને એટલે સીધો મરી જાય. માણા મરી જ જાય, ડીંડલીયા થોરનો રસ કાઢીને 1 ચમચી પાઈ દો એટલે માણા ગયો. હવે પાડોય મરી જાય, ભેંસે મરી જાય, ગૌવંશે મરી જાય, હાથીએ મરી જાય.
અને આ પૃથ્વી ઉપર એવું એક જ પદાર્થ છે અને મને આ ખુઈ ગયું કારણ કે અમારા ગામમાં અમારી વાયડ એન્ડ ડિનલિયો થોર બહુ હતો. પછી બાર પણ યાદ કર્યું, પછી બધે થોર જ્યાં જ્યાં ચડે ત્યાં ઉભો રહી છેલ્લા 10 વર્ષથી જો, પછી મારે ભેગા ખેડવું એમ તો આમાં એક ડાક ગોતી ગયું તો કોઈ બી નથી ખેડ્યો. કોઈ દી નહીં, લીલા થોરમાં તમને ડાક લીમડા પાનમાં પડે, આ કરંજના પાનમાં છે ને સફેદ લીટા થઈ જાય, એ બધો રોગ. પણ ડિંડલિયા થોરમાં કઈ થઈ જ ના જાય, આકડાને થ્રીપ્સ આવે, આકડો ઝેરી જ છે, આકડા થ્રીપ્સ આવે, ડિંડલિયા થોર ને કોઈ અડી જ ના આવે. એટલે દરેક ખેડૂત ની વાડી ડિંડલિયો થોર મેં અમે દેવ વૃક્ષ કીધું છે. દેવ વૃક્ષ કેવી રીતે કામ કરે દવા બનાવવામાં, એ ડિંડલિયો થોર એ બેરલમાં નાખી દો ફૂટી, પછી જાવ એક મુંડો ખેતરમાં જોવા મળે મને કે છાસમાં કે ગૌમૂત્ર, પછી બે વખત તામ્ર છાસ પાવાની છે, પેલી વખત કોઈ પણ પાકમાં. પછી તમે કલમું વાવો, જામફળની, આંબાની, લીંબુની, બોરની, તો ખાડામાં પેલા છે આકડાની બે ડાયર મૂકજો અને ઉદયથી લઈને મુંડા કોઈ બી હેરાન નહીં, કારણ કે 2-3 વર્ષ એનો કરંટ રહે, ત્યાં ચાલવું મોટું થઈ જાય. આને તમારે ફરજિયાત પાલન કરવાનું છે કે અમે જિંદગીમાં નહીં વાવી અને તમારે રીંગણીમાં મરચીમાં કરવા જેવું છે. ખાલી અવળો અવળો કટકો નાખજો, આકડાનો અવળો કટકો, એક એક પાંદડું તમે મૂકો, એક એક પાન ને એક અવળો કટકો, એકમાં પાન મૂકો, પાંદડા પૂરા થયા દે, ખાલી 4 ઇંચનો કટકો તમે મૂકી અને તમે પાણી પાવ અને જો કોઈ દી મૂળિયાનો રોગ આવે જ બનશે. અને પહેલી જ વખતે પાણી પાવ ને એમાં તામ્ર છાસ ને ગૌમૂત્ર એક એક કપ પાઈ દેવાનું, બસ પૂરું થઈ ગયું. અડધો કપ એ બહુ થઈ ગયો, અડધો કપ તમારે લીટરે પાણીમાં અડધો કપ છાસ નાખવાનો, અડધો કપ ફૂલ ગૌમૂત્ર અને પાઈ દો. પછી ફૂગ થી જે રોગ ઉભા રોપા રોકા રોપા હુકાઈ દે, સમસ્યા ઝીરો થઈ જાય સીધી. કારણ કે હુકાઈ દેવાનું કારણ માત્ર ફૂગ ને બેક્ટેરિયા વાયરસ જ હોય છે, એ પ્રશ્ન પૂરો થઈ જાય. એટલે તામ્ર છાસ આપણે રોપા રોપી એમાં વાપરવાની છે, તામ્ર ગૌમૂત્ર વાપરવાનું છે, આકડો ફરજિયાત વાપરવાનું છે. ડિંડલિયા થોરનો કટકો હાલે કે ભાઈ તમારે થોર ક્યાં આકડો વાટવા દો, આ વાડ્યું થી તો ખાલી 4-4 ઇંચનો કટકો અંદર નાખજો, 6 ઇંચનો કટકો છે ને આપણે ભૂંભના થોરનો, બોલો ઝાડુ આપણે આવે ને કાંટાવાળો, અવળો કટકો તમે અંદર મૂકી દો. આ બધી કાંટાવાળા થોર આ બધા રહ્યા, હા એક ઓલો હાથલો નો હાલે, એમાં ક્ષીર નથી હોતું, હાથલામાં ક્ષીર નથી હોતું, પણ કાપો થી ધાર થાય થોર બરોબર, પછી ઝેર. અને એ આ સૂક્ષ્મજંતુનું ઝેર છે, વાયરસ બેક્ટેરિયા ફૂગ કૃમિ અને મૂંડાનું. આ અને ઓલા ઘણ પડે અમારા આંબામાં તો અંગૂઠા જેટલો ઝાડો નીકળે મૂંડો, આમ કાણું પાડે જતો નાળિયેરીમાં આંબામાં, અને જો એ ખેડૂત ખોદે ને કરી સર અંગૂઠા જેટલો ઝાડો અને એક 2 ઇંચ લાંબો નીકળે, એવું થાય ને તોય તમે આકડાનો રસ કાઢી અને અંદર છાટી અને બુરી ગયો, ચૂનાવાળી માટી કરીને બુર ગયો એટલે મરી ગયો જીવડું. તમને એમ થાય કે આમાં ઘણ પડ્યો છે તો તમે એવી રીતે એનું કંટ્રોલ કરી શકો. આંબામાં ને આંબામાં મારે બહુ પડે, દરિયા કાંઠે 2 વખત છાસ પાવાની, પછી ધરામૃત. લોકો જીવામૃત કહે છે પણ એ શબ્દ સાથે અમે સંમત નથી, પદાર્થ બરાબર જ છે. જીવામૃત એને કહેવાય કે આપણે જીવશે, ગાય જીવશે, પક્ષી જીવશે, એને પાઈ હકીને અને જીવન આપે તો જીવામૃત કહેવાય. પણ છાણ ધરતીનું અમૃત છે, છાણ ધરતીની અમૃત છે, ગૌમૂત્ર ધરતીનું. અને કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક જો અમે એને ધરામૃત નામ આપ્યું છે, 2006માં 7માં 8માં જામકાવ તો એ કે બરાબર છે, એટલે આમાં અમે એનું નામ ધરામૃત રાખ્યું છે. ગાયનું છાણ ખાલી 20-10 કિલો, 5 કિલો તામ્ર છાસ, 5 કિલો ગૌમૂત્ર અને 1/2 કિલો ગોળ, ગોળ ભેળવો અને બીજે દિવસે વાપરી નાખવાનું. એક દિવસ રીતાજી સાહેબ જોરદાર કામ કરે અને 6 મહિના જૂની જોરદાર કામ કરે, પણ તમારે એને સાહેબને પડતર થવા દેવી એવું ન હોય. અને ગૌમૂત્રના ગુણ સરખા જ હોય, ગાય પાસેથી ઝીલી અને પાવતોય ભલે અને 6 મહિના પડ્યો દે, એમાં ગુણ વધે નહીં ઘટે. ગૌમૂત્ર એવો પદાર્થ નથી કે એમાં તત્વો ઉડી દે બરાબર, એટલે જૂનું હોય તો વધુ ફાયદો કરે એવું પાછું બરાબર છે. એટલે એ સમાન ગુણ છે. એટલે તમારે એ 10 કિલો છાણ, 5 લિટર ગૌમૂત્ર, 5 કિલો છાસ અને 1/2 કિલો ગોળ મિક્સ કરી અને વીખે પાઈ દેવાનું,
પાણે પાણે પાવાનું. જો પહેલે વર્ષે કોઈ ગાય અત્યારે ખેતી કરે ને ઉત્પાદન ઘટે તો અમારી જવાબદારી ઘટે જ નહીં, અમારે ઘટ્યું જ નથી. અમે નાના નાના ખેડૂત પાસે ચાલુ કરે 5-25 વીઘા, એને એક વારે ઉત્પાદન ઘટે તેને પહોંચાણ જ ન પડે, બીજે વારે બંધ કરી દઈએ. અને ના ઘટ્યું ને એના મૂળમાં ધરામૃત અને છાસ કે પહેલે જ વર્ષે ઉત્પાદન સારું મળ્યું, છાણિયું ખાતર નાખીને વાવવાનું, આ બધી સાયકલ પૂરી કરવા. એક ગાયથી 30 એકરની ખેતી ન થાય, એ દેશદ્રોહનું પાપ છે એવો પ્રચાર. એક ગાયથી 2-3 એકરની જ ખેતી થાય છે, જે કરે છે અહીંયા જોઈ લો. અને એ કુપ્રચાર છે, ઝીરો બજેટ એ કુપ્રચાર હતો. આ તો મેં પત્ર લખ્યો કહમ કેમ લીધી ભાઈ, ખેતી ઝીરો બજેટ હોય, કો વસ્તુ ખરીદવી પડે, એમાં રાસાયણિક ખાતર ને દવા બે બાદ કરો તો 98 નું શું થાય ભાઈ, દાતડી મજૂરી પાવડો કુવાડી ત્રિકમ ત્યાંથી લઈ જોતર સીકલા કુવો ગાળો બોર કરો એના સાધનો લ્યો એનું રિપેરિંગ એનું લાઇટ બિલ હે મજૂર મફત આવે. અને પછી આપણે ઘઉં આવ્યો હોય ને આવતી વખતે એમ થાય કે હવે ધાણા વાવો બી આપણને કોઈ મફત જે હું ઝીરો બજેટ કરું મને આપો ડુંગળી રોપ મફત આપો હવે ડુંગળી વાવો આપે. અને એ એક મૂર્ખતા હતી, એક કઈથી ગ્રીહતરી ખેતી ના થાય, વાસ્તવિક વાત આ છે. આ 18 વર્ષને સફળ કરી અને આવી રીતે ખેતી કરો અને 100% ઉત્પાદન પછી ક્વોલિટી ઉત્પાદન લ્યો. માનો અમે સુખી માણસ છીએ, તમે હુકાઈ ગયેલા ટોપાવાળા રીંગણા લઈને કોક બેઠો હોય રસ્તાની કાંઠે નીકળે 30 ના કિલો તમે લઈ પણ તક તકતા હોય તાજા ટોપા હોય કે સાહેબ આ અસલ દેશી રીંગણા મને અને ગાય અત્યારે ખેતી ના થાય એની કે 100 રૂપિયા ભાવ તો એમ કે કાલે 200 રૂપિયા 2 કિલો લાય. એટલે ક્વોલિટી ઉત્પાદન કરવું પડશે કરવું પડશે ને કરવું. માનો મારો જ દાખલો લ્યો, મારા ઘરના કે 5 કિલો બાજરો 5 મણ બાજરો 5 મણ ખવડું લઈ આવું, હું કાંકરાવાળા લઈ જાઉં પછી કે કાંકરાવાળા કા લઈ જાઉં, હું પણ સસ્તા છે 300 ના નારે ના આ કાંઈ છે આને લઈ જાઉં અને જાઉં ગમી હામાં કરાઈ આવું. પણ હું 800 રૂપિયા ચૂકવીને કમ્પ્લીટ લઈને જાઉં તેમ કે તમે શેખરાઈ આવ્યા કાંઈ ન બોલે એ કે પાછ લ્યો આ ક્વોલિટી છે. અને હવે સુખી વર્ગ વધી ગયો છે, અમે તો સુખી થઈ પણ દાખલા તરીકે અમારા કારખાનામાં કારીગર કામ કરે એને ચોખ્ખો માલ જ લેવો છે, 15,000 નો પગારદાર અમારા કારખાનામાં છે એની ઘરવાળી એમ ભાઈ 5 રૂપિયા ભોઈ રહ્યા 100 રૂપિયા વધારે પણ તમે ચોખ્ખો માલ લઈ આવો. એટલે ધીરુભાઈ ની વાત બહુ વ્યાજબી છે કે તમારે લોભમાં પડવાનું નથી, તમે ઝીણા દાણા કાઢી નાખો ભાવ 50 રૂપિયા વધારજો, ગ્રાહકને એની અરે વાંધો નથી. ઘઉંના ઝીણા દાણા કાઢી નાખો, મગફળીમાં તમે ખારીસિંગ કરો ઝીણા દાણા કાઢી નાખો. અમારે એક સામનગરનો ખેડૂત છે સુમરી ગામનો, એ ખારીસિંગ વેસિંગ સુખી થઈ ગયો, મસ્તીના દાણા ખોરો કે પીળા રંગનો જરાક દેખાઈને દાણા બધા કાઢી નાખે અને ઘરે ખારીસિંગ કરે અને ખારીસિંગના પેકિંગ વેચે. એ ખારીસિંગ વેચો એટલે જ રૂપિયા સીધા એકના ડબલ તો મિનિમમ થાય ને. અને નફાનો ગણિત હું એવું સમજી શકો, કાચા માલમાં તમે હવાયો નફો રાખો, માનો ઘઉંના તમને 400 મળે તો 500 રાખો બરોબર છે, 25% રકમ વધી ગઈ. અને પ્રોસેસ કરો ને તો ડબલ રાખો, માનો એક ઘઉં તમને 400 ના મળશે, તમે ના પાપર બને તો પણ તમે ના 800-1000 રૂપિયા મળે ને એટલો ભાવ રાખો. પણ તમે 2-3 હજારનો ભાવ રાખો તો હું એકલો એક પડી કુલો અરે આ કોઈ નો નહીં, પણ વ્યાજબી ભાવ હોય તો હું લાવો અમે એક પડીકું લેતા લઈ હે. એ જે ઓર્ગેનિક પાપડ છે ને એટલે પ્રોસેસમાં આટલો ભાવ રાખવાથી પૈસા મળશે, તમારે ડબલ કરી નાખવાનું. કાકી એ તો આમ તો ડબલ થી વધી જાય બધા, બટેટાનો વેફરનો શું ફેર છે, ખારીસિંગ શું ભાવની મળે તમે બજારમાં જેવો ખબર પડે તમને, માંડવીના દાણા શું ભાવના હોય આપણા અને ખારીસિંગ શું ભાવની. એટલે તમે પ્રોસેસ કરો તો ડબલ કરી નાખો, કાચો માલ વેચો તો હવાઈ ભાવ રાખો, તો આપણે બહુ મોટો વ્યાપ કરી શકીએ. પછી સંગઠન કરવું પડશે કરવું પડશે ને કરવું પડશે બરોબર. મારા ઘરમાં મારો 12 વસ્તુ જોઈ, ધીરુભાઈ ફોન કરો તમારે પાસે શું છે તો બાજરો, હાલો ભાઈ મને 5 મણ બાજરો મોકલો. રમેશભાઈ ફોન કરું તમારા ઘરમાં શું છે ભાઈ તો મારા સૈણા થયા હું મને છે ને 5 કિલો સૈણા મોકલું. તા પાછા હનુભાઈ ને ફોન કરું તો બાર ધાણા ધીરું છે અને કાંઠા આખું ધીરું છે હું તમે આખું ધીરું ધાણા ધીરું મોકલું. તા વળી ત્રીજા ભાઈ ને ફોન કરું એ કે મારી પાસે હળદર છે, તા છઠ્ઠો કે મારી પાસે ચટણી છે એટલે હું તો હાફી જાઉં કે આ ધંધો ન કરે. તા 3 જણા ના પાડે મારી પાસે કાંઈ નથી થઈ ગયું અને મારે ઘરના દઉં તો કે આ લેવું જ નથી, આના કરતાં હું મોલમાંથી એક આરે લઈ આવે. પણ એક જ ફોન કરો ને 8-10 આઈટમ મળે તો જો પૈસા વરે ને ઘરવાળીને તમને 12 ફોન કરવાનું પહોંચ નથી. આ પણ સમજી ગયું કે 12 જગ્યાએ ફોન કરે એમ
અને મેં તણી ના પાડે પાછી કે તેલ થઈ ગયું કારણ કે હમણાં નથી વાર લાગશે એટલે હવે તમે એક ખેડૂત તો 20 આઈટમ પકવી નહીં શકો પણ સંગઠન કરો તો એક જણાની તણી બીજાની બે એકની બીજાની ત્રીજાની બે થી ભેગી કરો તો 12 થી 15 આઈટમ 20 આઈટમ થઈ ગઈ કરિયાણા વાળો છે ને આપણે એવું કરી ક્યાંયથી ઘઉં લીધા વાથી મીઠાની કોથરી લીધી વાથી મરચું લીધું વાથી હાબુની ગોટી લીધી એવું તમે કોઈ જિંદગીમાં કર્યું તમે એક જ મોટી દુકાને જાઓ અને વળી કહો હાબુ લાય ફલાણું લાય ફલાણું લાય ફલાણું લાય થેલા ભરી અને ઉપડ્યા તો ગ્રાહકને એ રીતે જ માલ આપવો પડશે એટલે સંગઠન કરવું પડશે પછી અમુક દુષ્ટ લોકોએ ખોટું કર્યું આવલા ગોંડલવાળા અમે જેવાથી અમુકે લઈ અને ઓર્ગેનિક વાયુ જ તો એને વેચે રાખે પછી શું થયું એ તમને ના ખબર અમારે સિટીમાં એવું વાતાવરણ બન્યું એ કે આ ખેડૂતો આવશે ને ખોટા છે એ કે કંઈક લેવાય જ નહીં કેરા કરતા બજારમાંથી માલ લઈ લેવો એ કે તો ભાવ વધુ થઈ નહીં કે ઓર્ગેનિક ને અમે શેતરે છે એટલે એ છે ને આપણા પેટમાં કુવાડો છે ખોટું 10% કરે છે અને નુકસાન કેટલા ને થાય છે 90% નહીં 900% ને શું કરવા કારણ કે હજી તમે શરૂઆત જ કરી છે નવો એમાં પગે નહીં મૂકી શકે વિશ્વાસ તૂટી જાય તો એટલે દૂધ ઘીમાં કે પ્રાકૃતિક પદાર્થોમાં ખોટું કરીને એ ખેડૂતને અત્યારે થઈને દેશને ગુનેગાર થઈને ભગવાનને ગુનેગાર થઈ દુનિયાનો કોઈ દેશ દૂધમાં ભેળસેળ નથી કરતો અને આપણે કિલા તાણીએ આપણે ભગવાનને નામ બોલીએ કંઠીયું પહેરીએ કથાયું કરીએ અને આપણે એકદમ એવું ઊભો કરી શકા કે આખું ગામ ધાર્મિક છે ગમે ઘરે દૂધ લઈ ગયો ઘી લઈ ગયો ક્યાંય કોઈ ખોટું કરતું જ નથી ગોકુળની વાતો કરીએ છીએ ગોકુળ જેવું એક ગામ બનાવી શકા બહુ આત્મમંથન કરવાની જરૂર છે એમાં ખામી ધર્મની છે એમાં ખામી શિક્ષણની છે એમાં ખામી આગેવાનોની છે કે અમારામાં નૈતિકતા નહીં તમારામાં ક્યાંથી આવે અમે તમને છેતરીએ તમે નીચે ને આમ છેતરો એટલે નૈતિકતા ઊભી કરવી પડશે કે ભાઈ ખોટું નહીં કરવાનું ક્વોલિટી પ્રોડક્શન ખોટું નહીં કરવાનું અને સંગઠન બનાવી દેતું સંગઠનમાં એવું કરો કે પેલા તમે ત્રણ જ જણા જોઈન્ટ થો વિશ્વાસવાળા પણ તમને થાય કે આ ચોથા ભાઈ છે સ્ટાન્ડર્ડ માણસ આ ખોટું નું છે તો જ ભેળવો બાકી કાકા છોકરા નહીં ભેળવો ક્યાં હકાનું છે લઈ જોઈ હારો થાય છે હાટું ભાઈ એમ નહીં આવે તમારું બધાનું પડી જાય તમારે હાવ સ્ટાન્ડર્ડ માણસને જ સભ્ય બનાવવાનું પછી લેખિત બાહે ધરી લેવાનું કે જો તારામાં ભેળસેળ આવી તારા માલમાં ફરિયાદ આવી તો આ જ બુદ્ધિમાં તે જે વેચવી છે ને એ પૈસા તારા પાછા જમા કરાવવા પડશે અને ગામના બે સાક્ષીની સહી મને સભ્ય બનાવો તોય સહી લો ધીરુભાઈ બનાવો તો લ્યો કે ધીરુભાઈને ગઢડિયામાં બે જણા સહી કરવા રોધી ઓલન બોલાય તો ધીરુભાઈ ખોટું કીધું થાય એટલે ઓલન આ ગુરુની શરમ નડે ને એટલે મેં ગામે ગામ કચ્છમાં કીધું કચ્છમાં ઓર્ગેનિક માલ વેચવા માટે આરએસએસએ મહેનત કરી કે દર રવિવારે એક બજાર કરી પછી એક ખેડૂત જથ્થાબંધ માલ લઈને આવે વારે વારે પછી સંઘના કાર્ય કરતા ગયા તો અંદર છે ને રાસાયણિક ખાતરનું ગોડાઉન ભર્યું હતું મોટા ખેડૂત 200 લીટર અને ડબલાનું તો રિક્ષા ભરાય એટલા જંતુનાશક દવા ડબલા અને પછી અહીંયા ગયા બધા સંઘના મેન માણસો કે તમે અવડા મોટા માણસ થઈને આવું કરો છો પછી મેં આ રસ્તો બતાવ્યો કે જામીન તરીકે બે જણાને થઈ આપણે લોન આપી કેમ ભાઈ બે જામીન લઈ છે એમ સભ્ય બનવા મેં જામીન અને સંગઠન બનાવશો ને એટલે 100% કમાવો બે તણીએ કરે ગા રાખો મેં કીધું એમ ખેતરમાંથી લીધેલું ખેતરને પાછું આપો એક અમારો હિંગજમાં હળદરનો ઉકાળો બહુ સફળ છે એક કટુ વિષ ઉકાળો જાતી વનસ્પતિ ભેગી કરવાથી તીવ્રતા ઘટી જાય ત્રણ જ વનસ્પતિ નખાય એક ઝેરી કડવી તીખી એ બધું આમાં લખ્યું છે ઝેરીમાં થોરને કાંઈ પૂગશે જ નહીં દિંડલિયા થોરને ના હોય તો કરેણ આલે ધતુરો હોવથી હાલ ધતુરામે કોઈ જીવાય દેહી ના હાલે એટલે ધતુરા તમે શેડે વાવી દો તો કાંઈ નહીં તમને મળે રાખે કાળો ધતુરો હોવથી ઝેરી હોય પાછો અને કડવી પછી આ ઝેરી પછી કડવી વનસ્પતિ લીમડો અને એના કરતાં ઊંચી અરડુસી અરડુસીના તમે બે ત્રણ થુમડા ધોરિયાને કાંઠે વાવી દો જ્યારે જોઈ ત્યારે તમને ડારખા કાપી નાખા અંદર અને ગંધાતી કે તીખી એમાં પહેલા નંબરે તુલસી તીખા મરચાઈ હાલે તમાકુ હાલે બરોબર એક એક કિલો લઈ અને 10 કિલોમાં ઉકાળો બનાવો અડધું પાણી બાળી નાખો ઉકાળા તમારે ફરજિયાત તાંબાના વાસણમાં જ ભરવાના છે થાય છે ને ગૌમૂત્ર જેવડા વાસણ ના મળે પણ ઉકાળો તો 10-20 લીટર જ હોય એટલે એવડું તાંબાનું પાત્ર લઈ લેવાનું ઢાંકવાનું
હવા લાગે તો એક પણ વસ્તુની ગુણવત્તા રહે નહીં અને ઝેરી થઈ જાય. ઉકાળો ઉકાળો દહાદી ફેરી વળીએ ને એટલે હવાયું કામ આવશે, કારણ કે તાંબાની અસર એ આવી જાય. ઉકાળાના તો ગુણ છે, તાંબુ પડશે એટલે આવી રીતે કરવાનું. 100% ઉત્પાદન વધશે ઘટશે નહીં, પણ આ કરો તો અને જાતે કરવું પડે. ભાગ્યથી નહીં થાય, ખેતી જાતે કરવી પડે. તમે આવીને માવો કઈ છૂપો અને વલણ ખાલી 15 મિનિટમાં સિંધી હોઈ જાવ તો એમ ખેતી નહીં થાય, બરોબર. અને આપણે પરિવારના દેશના ને પરમાત્માના ગુનેગાર થઈ, એટલે રિક્ષાવાળો રિક્ષા મૂકીને કે વયો જાય, વાણંદસેન દુકાન મૂકીને વયો જાય, કંદોય વયો જાય, અમે વૈયા જઈએ છીએ, અમારી ફેક્ટરી આવો, એક જણો અહીંયા છે ને હવા ધ્યાન બેઠો હોય, એક ખેડૂત જ આદર નો હોય. સરકાર કઈ કરતી નથી, ખેડૂત મરી ગયા, રોજગારે 150 માવા ખાઈ જવા છે, તારે જાતે કામ કરવું નથી. સરકારને બેઠલે પાય છે, હું શાસક હોઉં નહીં.